કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ એટલે કે આસપાસમાં પાઠ 3 સ્વાદથી પાચન સુધી પાઠ ભણીશું, એમાં ભાગ પહેલો. તમે જુદા જુદા સ્વાદ દરરોજ તમે માણતા હશો, દરેક ખોરાકનો તમને અલગ સ્વાદ જાણવા મળે છે. તો આપણે અહીંયા એ છે કે સ્વાદથી પાચન સુધી કઈ રીતનું છે. તો હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી, માં હું આ કડવા કારેલા નહીં ખાઉં. મારા ખ્યાલથી તમને પણ આવું થતું હશે ને, શું કહે છે, હું આ કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો. માએ હસીને કહ્યું, તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા. સરોજે હેન્સીને ખીજવી, તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી? એટલે કે પહેલાં ખાંડ ખાધી, હવે તું ગોળ ખાવાનું કહે છે, એટલે કયો ખોરાક થયો? ગળ્યો. એનો સ્વાદ કેવો હશે? મીઠો, ગળ્યો. હેન્સીએ તરત જ કહ્યું, કોણે? હેન્સીએ. તું આંબલી ચાટીને કંટાળી જાય છે? શું તું આંબલી ચાટીને કંટાળી જાય છે? હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોંમાં પાણી આવી ગયું ને? પાક્કું? મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું. હું કારેલા પણ ખાઉં છું. સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું, તે બંને ખડખડાટ હસ્યા. એટલે કે એમ કહે છે કે હું ખાટી વસ્તુ પણ ખાઉં છું, આંબલી પણ ખાઉં છું, મીઠી ખારી અને કારેલા પણ ખાઉં છું. એટલે કે એકને ખોરાક નહીં, દરેક પ્રકારનો ખોરાક ખાય છે. સરોજે હેન્સીને કહ્યું, ચાલ આપણે રમત રમીએ. તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ. હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ, તારે એ કઈ વસ્તુ છે એ કહેવાનું. સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા. હવે લીંબુ કેવું હોય? ખાટું હોય ને? તો એના મોઢામાં મૂક્યું અને હેન્સીએ તરત જ જવાબ આપ્યો, ખાટું લીંબુ. એટલે એને તરત જ ખ્યાલ આવી ગયો, આ કેવું છે? ખાટું લીંબુ. કેવી રીતે ખબર પડી એને? તો એના સ્વાદથી. સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા. શેના લીધા? ગોળના ટુકડા લીધા. એ તો એને બહુ જ પસંદ હતા. તેની માતાએ સૂચન કર્યું કે ભૂક્કો કરી દે, નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે. આખો ગોળો આપો, તમે એને આપો, તમને કોઈ આપે તો તમને ખ્યાલ આવી જાય, ભલે આંખો બંધ હોય. તેની માતાએ શું કીધું? એનો ભૂક્કો કરી દે. સરોજે ગોળનો ભૂક્કો કરી નાખ્યો, પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું. એને કહી દીધું કે આ તો ગોળ જ છે. કેવી રીતે ખબર પડી? તો એના સ્વાદથી. તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી, એટલે કે આ રમત રમવા લાગ્યા. દરેક અલગ અલગ વસ્તુ એના મોંમાં મૂકતા અને એનો જવાબ આપતી. હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી. સરોજે કહ્યું, હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે. હેન્સી વ્યાકુળ હતી. તે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું છે. મને એક ચમચી વધારે આપો. સરોજે બીજી એક ચમચી કારેલા લીધા. હેન્સીને આંખો ખોલીને કહ્યું, આ રહ્યું તે ખા. હેન્સી હસી, હા હજી વધારે આપો. એટલે કે ત્યારે એને જ્યારે નાક બંધ કર્યું ત્યારે એને ખ્યાલ આવ્યો નહીં. ચર્ચા કરો અને લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ પૂરવાનું છે, તમારે જાતે જ લખવાનું કે તમને કઈ રીતનો અનુભવ થાય છે.
આંબલીનું નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું? તો કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને અત્યારે પણ આવવા માંડ્યું છે ને વિદ્યાર્થી મિત્રો? તમને ભાવતી 5 વસ્તુની યાદી બનાવો અને તેમના સ્વાદ સમજાવો. એટલે અહીંયા તમારે કોઈ પણ 5 વસ્તુના નામ લખવાના છે અને એનો સ્વાદ કેવો છે એ તમારે લખવાનું રહેશે. ચાલ ગયો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ બધું નોટમાં સ્વાધ્યાયમાં લખવાનું રહેશે. આવું જે જે જ્યારે આવું આવે ત્યારે સવાલો તમારે, કેમ કે આમાં સ્વાધ્યાય છે નહીં. કઈ 5 વસ્તુઓ? તો તમને કદાચ ચોકલેટ ભાવે છે, ચોકલેટનો સ્વાદ કેવો હોય? ગળ્યો. આંબલી ભાવે છે તો એનો સ્વાદ કેવો હોય? ખાટો મીઠો. એવી રીતે તમારે અહીંયા લખવાનું છે. તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો કેમ, એ તમારે જવાબ આપવાનો છે. જો તમને જુદો જુદો ગમતો હોય તો એનું કારણ કેમ, એક જ પ્રકારનું ગમતું હોય તો કેમ? સરોજે લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોંમાં મૂક્યા. શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ? વિદ્યાર્થી મિત્રો, હા, આપણે થોડા ટીપાથી પણ એનો સ્વાદ પારખી શકીએ છીએ. જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો કઈ રીતે? આ વિદ્યાર્થી તમે જાતે કરીને જોજો, તમને ખબર પડી જશે અને એના વિશે તમારે લખવાનું છે. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ચિત્ર આપેલું છે, દેખાય છે? હેન્સીએ તળેલી માછલી કેવી તોડખી? શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો છો? આ વસ્તુઓ કઈ છે? તમે જાણી શકો કોઈ વસ્તુઓની સુગંધથી જ તમે એને ઓળખી શકો છો, આ કઈ વસ્તુ હશે? શું તમને કોઈએ દવા લેવા કે દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તો આપણે ક્યારેક, તમે નાના હો વધારે, તો જ્યારે જીદ કરતા હો દવા ના પીવાની, ત્યારે એ ખાટી એટલે કે કડું ના લાગે એના માટે તમને નાક બંધ કરીને એનું પીવાનું કહે છે, એટલે જેથી કરીને તમને એની ગંધ આવે નહીં, બરાબર, સ્મેલ આવે ને, માટે તમે એને પી શકો આરામથી. તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું? તો મેં તમને એનું કારણ તો કીધું. હવે અહીંયા જોશું, તમારી આંખો બંધ કરો અને કહો, અહીંયા જોવાની જેમ જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો. એનસી અને સરોજે કહ્યું, એમ અમારા મિત્ર સાથે રમત રમો. તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો. તમારે પણ બાળકો આવું વિદ્યાર્થી મિત્રો એકબીજા સાથે, મિત્રો સાથે કરવાનું, ઘરના ભાઈ બહેન સાથે પણ કરી શકો. પહેલું, કોઈ પણ વસ્તુ આપો અને પૂછો એનો સ્વાદ કેવો હતો અને ખાવાની કઈ વસ્તુ છે આ. બીજું, તમારા જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે? તો તમે આગળના ભાગ ઉપર સૌથી વધારે સ્વાદ પારખી શકો છો. કયા ભાગ ઉપર? આગળ. તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે? તો તમારે આગળના ભાગ ઉપર, ગળ્યો, પછી પાછળ તીખો, એ અલગ અલગ તમારો સ્વાદ જાણવા મળે. એક જ સમયે થોડી આ ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો, જેમ કે જીભ નીચે, હોઠ પર, મોંમાં તાળે, તમને ત્યાં કોઈ સ્વાદ જણાય, તમને અહીંયા સૌથી વધારે ગળ્યો સ્વાદ જણાય. કેવો? ગળ્યો સ્વાદ જણાય છે, બરાબર. પછી ખાટો અને કડો, અહીંયા તુરો સ્વાદ પણ તમને લાગે. તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય. ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો. તમને કોઈ સ્વાદ આવે છે? આવું કેમ થયું? અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ. તેની સપાટી કેવી દેખાય છે? તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે. આવું તમે જ્યારે એને ઘસી નાખો ને, એટલે ત્યારે કોઈ પછી ગળી વસ્તુ મૂકો તો તમને તુરી લાગવા મળે, એનો સ્વાદ થોડો જતો રહે, બરાબર. એ કેમ એને ઘસવાથી, એના જે ઉપરના કણો હોય, બરાબર, એ દૂર થવાથી તમને એ રીતનો અહેસાસ થાય છે. ચર્ચા કરો અને લખો. જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી હશે. નીચેની વસ્તુઓ સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? ટામેટા, ડુંગળી,
વરિયાળી અને લસણ તમે આ વસ્તુના સ્વાદ ઝડપથી પાડકી શકો છો. કાકડીનો અને આમળામાં તમને વધારે આમળામાં પણ ખ્યાલ આવી જાય પણ કાકડીમાં ખબર પડે નહીં. તમે જાણતા હો એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો. એટલે તમારે જાતે લખવાનું કે કઈ રીતે તમે ઓળખી શકો. જ્યારે એનસીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી 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 કહ્યું અને તમારા મતે તેણે શું ખાઈ લીધું હશે વિચારો વિદ્યાર્થી મિત્રો. તો એને કડવી વસ્તુ અથવા એને ન ભાવતી વસ્તુ જ એને ખાઈ છે ત્યારે એણે આવું કર્યું હશે. તમે કેટલાક સ્વાદ સમજાવવા આવા જ કેમ નથી કરતા? તો જ્યારે તમને સ્વાદ ગમે છે ત્યારે તમે એને ખાઈ લો છો, પણ જ્યારે તમને અણગમતું લાગે છે નથી ગમતું ત્યારે આપણે આવો અવાજ નીકાળીએ છીએ. તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે જે શું ખાધું છે તે ધારવા કહો. ચાઓ અને સારી રીતે ચાઓ આમાં શું તફાવત છે? જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે દરેક બાળકનું પાચન શક્તિ અલગ અલગ હોય છે, પાચન કરવાની ક્રિયા પણ. તો આપણે સૌથી પહેલાં જ્યારે ખોરાક ખાઈએ છીએ તો ત્યારે બને એટલો એને ચાવવાનો પ્રયત્ન કરો. ડાયરેક્ટ ઉતાળી ના જાઓ અને બને એટલું ચાવ, વધારે ચાવ, જેથી કરીને તમને પોષક તત્વો પૂરા મળે અને યોગ્ય રીતે તમને પચે. સાંભળો, હવે વર્ગમાં સમૂહમાં પ્રયત્ન કરો. દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો. શું લેવાનું? બ્રેડનો ટુકડો, રોટલીનો ટુકડો અને રાંધેલા ભાત. તે તમારા મોંમાં મૂકો, 3-4 વખત ચાવો અને ગળી જાઓ. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે, જ્યારે આગળ શરૂઆતમાં સ્વાદ હોય એનાથી ડિફરન્ટ રહી જાય છે. હવે બીજો ટુકડો લો અથવા ચોખા લો અને તેને 30-32 વખત ચાવો. ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે? ચર્ચા કરો. શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું છે જેથી ખોરાક સારી રીતે પચી જાય? તેઓ આવું કેમ કહે છે? તો મેં તમને હમણાં જ કીધું, જેમ તમે વધારે ખોરાક ચાવો એમ એના પોષક તત્વો એના ઘટકો પૂરતા પ્રમાણ ચવાયેથી તમને જલ્દીથી પચન થઈ જાય અને એના પૂરતો લાભ થાય છે. તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો. તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે એ વિચારો અને આપણા મોંમાં લાળ શું કરે છે. તો તમને અહીંયા દેખાય ચિત્ર? તો આપણા મોંમાં જે જીભ છે ને એમાં પણ એક લાળ તમે સાંભળ્યું છે. તો એ લાળના કારણે તમારો ખોરાક પાચવવામાં સોરી વધારે એનો ભાગ ભજવે છે. એટલે કે લાળના જે તત્વો છે એમાં બળતા ખોરાક જલ્દી પચે છે. વિચારો અને કહો, તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી ત્યાંથી ક્યાં જાય છે? તો આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો. અહીંયા તમારે ખોરાકનો માર્ગ દોરવાનો જોઈએ છે. અહીંયાથી પેલા સીધી અન્નનળી આવે, ત્યાં અહીંયા જઠર આવે, અહીંયા ખોરાકનું પાચન થાય, ત્યાંથી શું આવશે? નાનું આંતરડું, આ માકોડિયા થાય, પછી એનાથી નીચે મોટું આંતરડું અને પછી મળ દ્વારા બાકીનો વધેલો ખોરાક, ન પચેલો ખોરાક નીકળી જાય છે. તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપ લે કરો અને શું તમારા બધાનું ચિત્ર સરખું છે? તો હા, બધાનું ચિત્ર સરખું જ દોરાય. બરાબર, ચર્ચા કરો. તમને ક્યારે જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે? તમે તે કેવી રીતે સમજાવશો? તો તમને જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ક્યારેક આપણે મજાકમાં કહીએ છીએ મને એટલી ભૂખ લાગે છે કે બધું જ ખાઈ જવું. થાય છે ને ક્યારેક એવું? તો અમુક દરેક બાળકને જ્યારે પણ ભૂખ લાગે, દરેક વ્યક્તિને ભૂખ લાગે ત્યારે દરેકનો હાવભાવ અલગ અલગ હોય છે. કોઈ ખૂબ જ ગુસ્સે થઈ જાય, ક્યારેક કોકનામાં અશક્તિ આવી જાય, કોઈકને માથું દુખે, કોઈક રડવા લાગે નાનું બાળક હોય. બરાબર, દરેકને અલગ હાવભાવ જોવા મળતા હોય છે ભૂખ લાગે ત્યારે.
તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે? તો જ્યારે તમે અશક્તિ અનુભવો છો, ચક્કર આવે છે, બરાબર, ત્યારે તમને ખ્યાલ આવે છે કે મને ભૂખ લાગી છે. તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય? તમે એક જ દિવસનું વિચારો અને એક દિવસ ભૂખ્યા રહો, શું થાય છે? હાલત ભૂખ્યા રહેવાથી તમે કોઈ કામ કરી શકતા નથી, ચાલી શકતા નથી, અને તમે અશક્તિ અનુભવો છો. શું અનુભવો છો? અશક્તિ. શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો? ના, કોઈ પણ પાણી પીધા વિના, ખાધા વિના જ એક ટાઈમ રહી શકે, પણ પાણી પીધા વિના કોઈ રહી શકતું નથી. આજે જે પાણી પીએ છે તે તમારા મતે ક્યાં જાય છે? તો પાણી પણ મેં તમને જેમ કીધું, અન્નનાળીથી જઠર, અન્ન પછી નાનું આંતરડું, મોટું આંતરડું અને મળ દ્વારા, પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. જો અહીંયા આપણને ચિત્રો આપેલા છે, આને ભૂખ લાગે ત્યારે શું કરે છે? મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે. આ એમ કહે છે, મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું. આ શું કહે છે? જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાઉં છું. જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે તે રડવા માંડે છે. નાનું બાળક એ શું કરવા માંડે? રડવા માંડે, કેમ કે એ કહી શકે નહીં. અને કૂતરો શું કહે છે? મને ભૂખ લાગે ત્યારે હું રડું છું. કૂતરો જ્યારે અવાજ કહે એટલે સમજી લેવાનું કે એને ભૂખ લાગી છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી? મેં તમને કેવી રીતે ખબર પડે? તમે શું કરો છો ભૂખ લાગે ત્યારે? વિચારો તો. સાનિયાને ગ્લુકોઝ આપવા માંડ્યું. ગ્લુકોઝનું નામ સાંભળેલું ક્યારે? દવાખાને ગયા છો ત્યારે ડૉક્ટર કહે છે ને, સાંભળો, જોઈએ આપણે. સાનિયા ખૂબ જ બીમાર હતી. આખો દિવસ તેણે ઉલટી અને ઝાડા થયા હતા. તે જે પણ ખાય ઉલટી કરી નાખે. તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું. શેનું? મીઠા અને ખાંડનું. સાંજ સુધીમાં સાનિય ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા. જ્યારે તે ડૉક્ટર પાસે જવા ઊભી થઈ, તેને ચક્કર આવવા લાગ્યા, તો તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ જવી પડી. ડૉક્ટરે કહ્યું, સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે અને તેને ગ્લુકોઝ બોટલ ચડાવવાની જરૂર છે. બાળકો, વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી કોઈને ચડાવેલા છે બાટલા ગ્લુકોઝના? આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, પણ આ ગ્લુકોઝ બોટલ શું છે? ડૉક્ટરે સમજાવ્યું, તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળું પડી ગયું છે. ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તને તરતથી થોડી ઘણી તાકાત આપશે. એટલે તમે જ્યારે ગ્લુકોઝના બોટલ અથવા ગ્લુકોઝ પીવો એ તમે ખાધા વિના પણ તમને થોડી શક્તિ મળે છે, તાકાત મળે છે. વાત કરો અને ચર્ચા કરો. શું તમને યાદ છે ધોરણ 4માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું. તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? તો બાળકો, જ્યારે પણ ઝાડા ઉલટી થતું હોય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપતા તે બંધ થઈ જતું હોય છે, પણ જો વધારે પડતું હોય, વધારે પડતું થઈ જાય ત્યારે એને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડતા હોય છે. તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે ક્યાં? તો તમે જ્યાં પણ એનો નામ સાંભળ્યું હોય તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આમ ગ્લુકોઝ એટલે શું થાય? ઉર્જા, શક્તિ. તમે ક્યારે પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સ માનું ગ્લુકોઝ ચાખ્યું છે? એનો સ્વાદ કેવો હોય છે તમારા મિત્રને કહો. એનો સ્વાદ કેવો હોય છે? તુરો હોય છે, અમુક ગળિયા પણ આવે છે. તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવી છે? ક્યારે અને કેમ તમારે લખવાનું રહેશે. જો તમારા કુટુંબમાંથી કદાચ તમને અથવા ફેમિલીમાંથી કોઈ પણ સભ્યને બોટલ આપવામાં આવ્યું હોય તો તે લખજો અને કેમ આપવામાં આવ્યું. સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે તેમણે આવું કેમ કર્યું?
તો જ્યારે બાળકો રમત રમતા હોય છે ત્યારે એમની શક્તિ, એમની ઊર્જા સૌથી વધારે વપરાય છે અને ક્યારેક અશક્તિ પણ જેવું થઈ જાય છે, ચક્કર જેવું આવવા લાગે છે. માટે ગ્લુકોઝ આપવાથી એમની શક્તિ, એમની તાકાતમાં પાછો વધારો થઈ જાય છે. સાન્યના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. સાન્યનું જે અહીં આપણને ચિત્ર આપેલું છે એને આપણે શું થતું હશે તે તમારે એનું વર્ણન કરવાનું છે. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ગ્લુકોઝની બોટલ હાથમાં સોય મૂકીને એની બોટલ દ્વારા પ્રવાહી પસાર કરવામાં આવે છે શરીરમાં. જો અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે, મસ્ત ખાઓ અને સ્વસ્થ રહો. અહીં જો ફળો શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે. કોણ? ફળો અને વૃદ્ધિ માટે સ્વસ્થ રહેવામાં કોણ? શાકભાજી. ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો. અહીંયા તમને જેટલા પણ દેખાય છે એનું તમારે નામ જણાવવાનું છે. ત્યારબાદ ભૂલ ભૂલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો. એટલે કે તમારે ફળ અને એ મુજબ આગળ વધવાનું છે જેથી તમે આ બાળક સુધી પહોંચી શકો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે બીજો ભાગ આપણે આગળના લેક્ચરમાં ભણીશું. ચલાવજો.